જીપ પલટી મારી ગઈ હતી અને 16 લોકોને હળવેથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તો આ અંગે આરટીઓ તંત્રની બેદરકારી સામે આવી છે. શા માટે આરટીઓ તંત્ર દ્વારા આવા ઓવરલોડ ભરેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા પ્રશ્નો જાગૃત નાગરિક ઉઠાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ઓવરલોડ ચાલતા વાહનોની સંખ્યામાં દિવસા દિવસ વધારો નોંધાઈ રહ્યો છે અને તેની પાછળ કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે તો કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે અને તેની પાછળ ફક્ત ને ફક્ત કચ્છ જિલ્લાનો બેદરકાર આરટીઓ તંત્ર જવાબદાર છે. આરટીઓ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હપ્તા લેવામાં જ મશગુલ છે અને કોઈ જ પ્રકારની કામગીરી કરવા માટે તેઓ તૈયાર નથી. તેવામાં જ અબડાસાના સાંગીપુરમ સ્થિત સાંગી સિમેન્ટ એકમના કામદારોને લઈ જતી બોલેરો જીપ કાર અકસ્માતે ઉથલી પડતા 16 કામદારને હળવાથી ભારે ઈજાઓ થઈ હતી. તો જાણવા મળતી વિગતો અનુસાર આ એક જીપ કારમાં કુલ 29 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા અને ઓવરલોડ ભરેલી આ જીપ કાર અકસ્માતે ઉથલી ગઈ હતી અને તેમાં 16 લોકોને હળવીથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તો ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તો શા માટે આવા લોકો પર આરટીઓ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવતા તે એક મોટો સવાલ લોકોને સતાવી રહ્યો છે. એક જીપ કારમાં આશરે 14 લોકોને બેસવાની ક્ષમતા હોય છે અને એ જીપ કારમાં 29 લોકો એટલે ડબલ લોકોની સંખ્યા ભરેલી હતી અને ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ જીપ કાર જ્યારે ઉથલી ગઈ હતી ત્યારે 16 લોકોને ઈજાઓ પહોંચી હતી. તો આ માટે ફક્ત ને ફક્ત બેદરકાર આરટીઓ તંત્ર જ સાબિત થયું છે. આરટીઓ તંત્ર હવે ઊંઘમાંથી જાગે અને યોગ્ય કામગીરી કરે તેવી ભુજ શહેરના જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે. જો આ 16 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે અને તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ જો મોતને ભેટશે તો તે માટે હવે આરટીઓ તંત્રને જાગૃત નાગરિકો નહીં મૂકે અને જાગૃત નાગરિકો દ્વારા આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવો આ અંગે વધારે સાંભળીએ જાગૃત નાગરિકના શબ્દોમાં. આખી બસમાળસામાં કચ્છ જિલ્લા સેવાદળ પ્રમુખ અગાઉ પણ એક બે એવા વિડીયો કથાકથિત જેનામાં ઓફિસરોના નામ પણ લેવામાં આવી રહ્યા છે. એવા ઓફિસરો ઓફિસમાં બેસી અને આપતા રાત ચલાવી રહ્યા છે જેથી લોકો બે ફાર્મ ઓવરલોડ ગાડી ઓવરલોડ પેસેન્જર ભરી અને રોડ ઉપર હલાવી રહ્યા છે અને લોકોના જીવ ઉપર જોખમ કહી શકાય એવી રીતે ગાડીઓ હાલી રહી છે. અત્યારે જ આપણે જે તમારા મારફતે મને જાણવા મળ્યું છે કે 29 લોકો એક બોલેરો ગાડીમાં ભરીને જતા હતા અને એમને અકસ્માત નડ્યો છે. હાલ કોઈ એનામાં જીવ ગયો હોય એવા સમાચાર નથી, પણ આ જો ગંભીર અકસ્માત કહી શકાય જો આવી રીતે ચાલતો રહેશે તો ભૂતકાળમાં પણ ઘણા મોટા એક્સિડન્ટ આપણા કચ્છમાં થયા છે અને આગળ પણ થવાની ભીત રહે છે. આરટીઓ એનામાં કોઈ પગલાં લેતી નથી, ખાલી ઓફિસમાં બેસી અને પોતાના જે આપતા આવે છે એના ઉપર હાલ્યા કરે છે. એવો એક વિડીયો પણ ટૂંક સમય પહેલાં વાયરલ થયો હતો અને મેં ટ્વિટર મારફતે કલેક્ટર એસપી અને કમિશનરને પણ જાણ કરી હતી કે આ બધું તમારે અહીંયા કચ્છમાં હાલી રહ્યો છે. જો આગળ હવે નિરાકરણ નહીં આવે અને આવી જ રીતે હાલ્યા કરશે તો ગાંધીજીની ત્યાં માર્ગ ઉપર આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો આરટીઓ કચેરીની તાળાબંધી પણ કરવામાં આવશે.